ભંગ કરેલ ડિટેઇન કરેલ વાહન આપવાની કામગીરી મોડાસા ટાઉન પોલીસને શરૂ કરાઈ છે, જેમાં વાહન ચાલકો પોતાના વાહનના પૂરેપૂરા દસ્તાવેજ સાથે વિના મૂલ્યે અને દસ્તાવેજ ના હોય તો રૂપિયા 500 દંડ ફી સાથે તાત્કાલિક પોતાનું વાહન મુક્ત કરાવી લેવા જણાવવામાં આવ્યું છે. કોરોના વાયરસને લઈને લોકડાઉનમાં જે વાહન ચાલકોએ ભંગ કર્યો હોય અને પોલીસ કર્મીઓ દ્વારા વાહનનો મેમો આપેલ હોય તેવા વાહન ચાલકોએ પોતાનું વાહન છોડવા માટે મોડાસા ટાઉન પોલીસમાં આપના જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે વાહનની આરસી બુક, પીયુસી, વીમો અને વાહન ચાલક ડ્રાઇવિંગ લાયસન્સ સાથે વાહન ચાલકોને વિના મૂલ્યે વાહન મુક્ત કરવામાં આવશે અને જે વાહન ચાલકો પાસે વાહનના દસ્તાવેજ ન હોય તો દંડ પેટે ફી 500 સાથે ત્વરિત પોતાના વાહન મેળવી લેવા મોડાસા ટાઉનશીપ પીઆઈસી વાઘેલા દ્વારા જણાવ્યું હતું. લોકડાઉનમાં જાહેરનામાનો ભંગ કરતા બાઇક ચાલકોને લોકડાઉનના ભંગ મુજબ કાર્યવાહી કરી પોલીસને મળેલા સત્તા મુજબ મુક્ત કરવામાં આવે છે. જે બાઇકો ડિટેઇન કરવામાં આવી છે તે બાઇકોના 500 રૂપિયા દંડ વસૂલ કરી મોડાસા પોલીસ ટાઉન કામગીરી શરૂ કરતા 150થી વધુ જેટલા બાઇકો મુક્ત કરવામાં આવ્યા હતા. તો જે વાહન ચાલકોને પોતાના કરેલ વાહનને ત્વરિત મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોતાના વાહન મુક્ત કરાવી લેવા. લોકડાઉન દરમિયાન બહાર નીકળેલ હોવાના કારણે મારું બાઇક ડિટેન કરવામાં આવેલ હતું. તો આજે મોડાસા પોલીસ સ્ટેશન દ્વારા જરૂરી દસ્તાવેજ લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. તો હું પોતાનું બાઇક છોડાવવા માટે આવ્યો છું જરૂરી દસ્તાવેજ લઈને. જો તમારી જોડે દસ્તાવેજ નથી તો 500 રૂપિયા લઈને છોડવામાં આવી રહ્યું છે. તો જે પણ ભાઈઓના બાઇક ડિટેન થયેલા હોય લોકડાઉન દરમિયાન તે પોતાના વાહનો લઈ જઈ શકે છે. મેં 500 રૂપિયા દંડ ભર્યો છે. મારી જોડે એક ડોક્યુમેન્ટ ઓછું હતું એના કારણે. તમારી જોડે જો બધા ડોક્યુમેન્ટ હશે તો વિના મૂલ્યે છોડી દેવામાં આવશે.